સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો યુટ્યુબ એપ પર, જેનાથી તમે હંમેશા અપડેટેડ રહો સૌરાષ્ટ્રની રસધારા ચેનલ સાથે. ભાઈ આ માણસને વચ્ચે રાખીને પૈસા લીધા છે, આજે આ રડે છે, અહીંયા સમજાયો પણ કોઈ વાતે સમજો નહીં. નૈનો રાગન પ્રજા ભરતું ધર્મ યુદ્ધે વધો દ્વિષામ. કહ્યું કે આ ધર્મ યુદ્ધનું પાપ ન લાગે, પણ આને તો કૃષ્ણ સામે તર્ક કર્યા છે. ધ્યાનથી આ વાતને સાંભળજો, કૃષ્ણને આખા કૃષ્ણ કાળમાં કોઈ ઓળખી જ નથી શક્યું કે આ પરમાત્મા છે. વારંવાર બોલ્યા, અર્જુન પણ ભૂલી ગયો પાછો. અર્જુનને બે બે વખત ગીતાજી સંભળાવી પડી. એક જો કોઈ ઓળખી શક્યો હોય ને છેલ્લે તો ઉદ્ધવ હતો. એ ઉદ્ધવ ઓળખી ગયો હતો કે અખિલ બ્રહ્માંડનો માલિક છે. જેને બદ્રીનાથ મોકલવામાં આવ્યો હતો તો એ ઉદ્ધવ દોડીને પ્રભાસમાં ગયો. ભગવાનને કહ્યું, ભગવાન આ બધું શું છે? તમે જતા રહેશો તો તમારા વિના તમારા ભક્તો કેમ જીવી શકશે? ને ઉદ્ધવના કારણે જ મને એવું લાગે કે અખિલ બ્રહ્માંડનો માલિક આ ભાગવતજીમાં સમાહિત થઈ ગયો. ઉદ્ધવના કારણે એક ઉદ્ધવ પરમાત્માને ઓળખી શકો તો તમારી નજીકમાં રહેલા વ્યક્તિને તમે ન ઓળખી શકો. આ બજરંગદાસ બાપાને આજે ગામે ગામે બધા એને ડેરીઓ બનાવે છે. જ્યારે બાપા હાજર હતા ત્યારે કેટલા લોકો એને ઓળખી શક્યા? એક પણ વ્યક્તિ નહીં. ઓળખવા માટે ત્રીજી આંખ જોઈએ ને, એ આંખનું નામ છે શ્રદ્ધાની આંખ. શ્રદ્ધાની આંખ હોય તો તમે ઓળખી શકો, બાકી ઓળખવાની બહુ વાર લાગી જાય. જતા રહી પછી કિંમત સમજાય. અહીંયા ભગવાનની સામે તર્ક કર્યો છે યુધિષ્ઠિરે, ધર્મરાજે. ધર્મરાજે કહ્યું, જેમ કાદવથી ગંદુ પાણી સાફ, ગંદા પાણીથી કાદવ સાફ ન થાય, જેમ મદિરાથી મદિરા સાફ ન થાય, જેમ પ્રાણીની હત્યા કરવાથી એનું પ્રાયશ્ચિત ન થાય યજ્ઞો કરવાથી, હું પાપી બની શકું. ત્યારે ભગવાને વિચાર્યું કે આને કોઈ સમજાવી નહીં શકે, કે ચાલો કુરુક્ષેત્રની યાત્રા કરી આવી. અને કુરુક્ષેત્રની યાત્રામાં ગયા, દેવતાઓ ઋષિઓને ખબર પડી કૃષ્ણ કુરુક્ષેત્રમાં જાય છે. બધા હાજર થઈ ગયા. પાંચે પાંચ પાંડવો હાજર છે ને બાણ સંયા ઉપર સૂતેલા પિતામાં ભીષ્મ હતા. પિતામાં ભીષ્મ પાસે જઈને બધા પાંડવોએ હાથ જોડી અને વિનંતી કરી છે. અને એ બ્રહ્મ જ્ઞાન લેવા માટે યુધિષ્ઠિરે પ્રશ્ન પૂછ્યો છે. કો ધર્મ સર્વધર્માણાં ભવતઃ પરમો મતઃ કિં જપન્મુચ્યતે જન્મો જન્મ સંસાર મન્દનાઃ. અહીંયા વિષ્ણુ સહસ્ત્રનો ઉપદેશ આપ્યો છે. યુધિષ્ઠિર પૂછે, કો ધર્મ સર્વધર્માણાં ભવતઃ પરમો મતઃ, તમારો મત શું છે? સૌથી મોટો ધર્મ કયો છે? યુધિષ્ઠિરને પૂછ્યું. યુધિષ્ઠિરે દ્વિવિધ ધર્મ, દાન ધર્મ, રાજ ધર્મ કહ્યા, પણ છેલ્લે કહ્યું કે એવો કયો ધર્મ છે જેનું નામ લેતા મોક્ષ થઈ જાય? અને ત્યારે ભીષ્મ પિતામહે કહ્યું કે દિવ્ય વિષ્ણુ સહસ્ત્ર. જે માણસ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ એના ઘરે કરે, 1000 ભગવાનના નામ છે, 1000 નામ તમે તમારા ઘરે બોલો, રોજ માટે તમારા ઘરે બોલાતા હોય, તમારા ઘર ઉપર કોઈ દિવસ કરજ ન ચડે, તમારા ઘર ઉપર લેણું ન ચડે, પણ 1000 નામ બોલાવા જોઈએ. હું અહીંયાથી બે વખાણ કરું, કોઈલાણા ગામ જેવું કોઈ ગામ નહીં. આમ કોઈલાણાની 5 વખાણ કરી નાખું તો કોઈલાણા આખું રાજી થઈ જાય. આમાં ભગવાનના 1000 વખાણ છે. વિચારો ભગવાન કેટલો રાજી થતો હશે. પ્રશંસા પ્રિયાહા દેવાહા. અને પૈસા ઘટેજની આજે પણ એનું પ્રત્યક્ષ ઉદાહરણ છે ગુગળી બ્રાહ્મણો દ્વારકાના. દ્વારકાના ગુગળી બ્રાહ્મણોની આજીવિકા યાત્રિકો ઉપર છે. યાત્રિકોને દર્શન કરાવે અને એ જે દક્ષિણા આપે એના ઉપર જીવે. પણ એક ગુગડી બ્રાહ્મણ એવો નથી જેની 8-8 આંગળીમાં સોનાની વીંટીઓ ન હોય. એક ગળું એવું ન હોય જેમાં 2-2, 3-3 સોનાના ચેન ન હોય. કારણ કે ગુગડી બ્રાહ્મણનો દીકરો દ્વારકાધીશનો વિષ્ણુ સહસ્રનો પાઠ કરીને જ ઘરની બહાર પગલું મૂકે. એ ગુગડી બ્રાહ્મણના બહેનો સાંજે ક્યારેક દ્વારકાધીશના જગત મંદિરમાં જાજો. એ ગુગડી બ્રાહ્મણના બહેનો રાત્રે વિષ્ણુ સહસ્રનો પાઠ કરતા હોય. મારી પણ આપને વિનંતી છે, તમે તમારા ઘરે પણ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરો. તમારા ઘરે લક્ષ્મી ખૂટશે જ નહીં. જ્યાં વિષ્ણુનું નામ હોય ત્યાં તો લક્ષ્મી દોડતા આવે. અને અહીંયા વિષ્ણુ સહસ્ત્રનો ઉપદેશ આપ્યો. અને સત્રણ ભગવાનની કથા આપણે કરીએ ને એમાં વિષ્ણુ સહસ્ત્ર જ મુખ્ય છે. આપણે 5 અધ્યાયમાં પહોંચી જઈએ એટલે 1000 નામ બોલાતા હોય ત્યારે બધે વાતો કરતા હોય. એ 1000 નામ ન થયા તો સત્રણ ભગવાનની કથા ન થઈ. 1000 નામ લેવાના તો જ કથા થઈ કહેવાય. અને 1000 નામનું પુણ્ય છે, ખૂબ મોટું પુણ્ય છે. અને રાજધર્મ કે ને સ્ત્રી ધર્મ કીધો ત્યારે બોલી ઉઠ્યા દ્રૌપદી, હવે જવા દો. પિતામાં ભીષ્મને કહ્યું, મારું ચીરહરણ થતું ત્યારે તમે ક્યાં ગયા હતા? આપણે એમ થાય કે પિતામાં ભીષ્મ જેવો ભીષ્મ ચીરહરણ સમય ન બોલ્યો, પણ જ્યારે દ્રૌપદીના ચીર લૂંટાતા હતા ને ત્યારે એને એક બીજું યાદ આવી ગયું પિતામાં ભીષ્મને. એક કથા એવી છે કે યુધિષ્ઠિર રાત્રિના સમયે 12 વાગે બહાર નીકળ્યા અને નારદજી મળ્યા. કહ્યું કે તમારે રાજસૂય યજ્ઞ કરવાનો છે.
આને કહ્યું, નહીં અમે રાસુ યજ્ઞ નહીં કરીએ. રાસુ યજ્ઞ કરીએ તો યુદ્ધ કરવા પડે, યુદ્ધ કરીએ તો ઘણી સ્ત્રીઓ વિધવા થાય, બાળકો અનાથ થાય, અમે યુદ્ધ નહીં કરીએ. પણ સવારમાં વાત તો કરવી પડે. કુંતીમાને વાત સંભળાવી અને કુંતીમાં રડવા માંડ્યા કે તારા પિતાજીની ઈચ્છા હતી કે રાસુ યજ્ઞ કરવો. ક્યાં તો ઊભા થઈ ગયા ભીમ, બાપની ઈચ્છા પૂરી કરે, પિતાની ઈચ્છા પૂર્ણ કરે, પુત્ર યજ્ઞ કરવો છે. અર્જુનને કહ્યું, ભાઈ અર્જુન કે નહીં યજ્ઞ નથી કરવો, યુદ્ધ કરવા પડે, જાન હાની થાય. નકુલને કહ્યું, શું કરશું નકુલ? નકુલ કે ભાઈ હું ભીમના પક્ષમાં છું, યુદ્ધ તો કરવું જ જોઈએ, રાસુ યજ્ઞ કરવો જ પડે. સહદેવને કહ્યું, તું જ્યોતિષી પણ છે ને જાણકાર પણ છે, તું જેના પક્ષમાં જાય જીતી જશે એમ આપણે કરશું. ત્યારે સહદેવનો જવાબ હતો, કૃષ્ણ જેમ કે એમ કરો. અને કૃષ્ણે કહ્યું કે યજ્ઞ કરવાનું છે, યજ્ઞ કર્યો. નાનકડા એવા જ યુદ્ધ છે, જરાસન દેવાને જ મારવા પડ્યા, બાકી યુદ્ધ ન થયા. બધાએ અમૂલ્ય ભેટ આપીને સ્વીકાર્યું કે તમે સૌથી શ્રેષ્ઠ રાજા છો. એટલી બધી ભેટો આવી એ દુર્યોધનથી જોઈ ન શકાણ. દુર્યોધનને થયું કે આ બધું પડાવી લેવું જોઈએ. ત્યારે બધાએ જતા હતા ને યજ્ઞ પૂરો કરીને, ત્યારે છેલ્લે વ્યાસથી જતા હતા, એને પગે લાગીને યુધિષ્ઠિરને અભિમાન આવી ગયું કે આવો યજ્ઞ કોઈ નહીં કર્યો હોય, કોઈ યુદ્ધ નહીં ને યજ્ઞ પૂરો થઈ ગયો. ત્યારે હસતા હસતા વ્યાસજી બોલ્યા કે યુદ્ધ તો હવે થશે તમારા ભાઈઓ ભાઈઓમાં, અને એવું યુદ્ધ થશે ન ભૂતો ન ભવિષ્યથી, કોઈ દિવસ થયું નથી અને થશે નહીં, કરોડો લોકો મરી જશે એનો નિમિત્ત તું અને તું જ બની ખાલી. વ્યાસજી નીકળી ગયા. કરોડો લોકો મરી જાય એનું નિમિત્ત હું બની, મારે સંન્યાસ લઈ લેવું. સવારમાં ઘરનાને કીધું કે હું સંન્યાસ લઈ લઉં. પાંડવોએ કહ્યું કે આપણે માને વચન આપ્યું, પાંચેય ભાઈઓ ભેગા જ રહેશું. દ્રૌપદી કે મેં શાસ્ત્ર વિરુદ્ધ લગ્ન કર્યા, તમારા પાંચેય ભાઈની અખંડતા ન વિખાય એટલે સંન્યાસ ન લેવાય. અને વાતો કરતા હતા ક્યાં વિદુર આવ્યા કે તમને બોલાવે છે દુર્યોધન ઝુકતું રમવા. ઝુકતું રમવા માટે ચાલો. ઝુકતું રમવાની જો ના પાડે ને એ સમયનો રાજા, તો નિયમ એવો હતો કે જે રાજા ના પાડે ઝુકતું રમવાનું એના ઉપર બીજો રાજા ચડાઈ કરે. દુર્યોધન જો ચડાઈ કરે તો હમણાં જો યુદ્ધ થઈ જાય ને ઓલી ભવિષ્યવાણી તો સાચી થઈ જાય. એને અમારી સંપત્તિ જોઈએ ને યુધિષ્ઠિર, કે આપણે બધી સંપત્તિ એને આપી દઈને આપણે બધા ભાઈઓ જંગલમાં જતા રહીએ, આપણે કાલે શકુની એના તરફથી રમવાનું છે, આપણે બધું એમાં હારી જવાનું છે. પણ યુધિષ્ઠિર રાત્રે સૂતા હતા, નીંદર ન આવી કે અમે અર્ધું હારશું નહીં, ત્યાં પિતામાં ભીષ્મ રહી નહીં શકે. એ કહેશે કે ભાઈ હવે રમવાની ના પાડી દો, અર્ધું રાજ્ય તો હારી ગયા છે, મારે તો બધું હારીને આપી જવું, યુદ્ધ ન થાય, મારે યુદ્ધનું નિમિત્ત નથી બનવું, મારે જંગલમાં જતું રહેવું છે બધું આપીને. પિતામાં ભીષ્મ પાસે જાઓ. રાત્રે 12 વાગે પિતામાં ભીષ્મ પાસે પહોંચ્યા. પિતામાં ભીષ્મે દરવાજો ખોલ્યો, યુધિષ્ઠિર અત્યારે અહીં? માથે હાથ મુકાવીને કહ્યું કે લાગે પિતામાં તમને કે હું ધર્મના માર્ગ ઉપર એક પણ ટકો છું? તો કે તું ધર્મના માર્ગે નહીં, તું સાક્ષાત ધર્મ છે, બોલની શું જોઈએ? કે બસ એટલી જ વિનંતી કરું કે કાલે અમે રાજસભામાં જુગાર રમવાના છે ને જુગારમાં બધું હારી જવાના છે, બધું હારીને આખી મિલકત દુર્યોધનને આપી દેશું ને અમે બધા ભાઈઓ જંગલમાં જતા રહીશું, મારે ભવિષ્યવાણી સાચી પડવા નથી દેવી, ભાઈઓ ભાઈઓમાં યુદ્ધ થાય, ઘણી સ્ત્રીઓ વિધવા થાય, અનાથ થાય, બાળકો, એ મને પસંદ નથી. ભીષ્મ પિતામાની આંખમાં પાણી આવી ગયા. એક ભાઈઓ ભાઈઓ વચ્ચે ઝઘડો હોય તો આખી સંપત્તિ હારી જાય? તો કે હા, કાલની રાજસભામાં તમારે કંઈ બોલવાનું નથી, ધર્મને વચન આપો. કહ્યું કે તે યુધિષ્ઠિર તને નહીં, સાક્ષાત ધર્મને મારું વચન, જા કાલની રાજસભામાં એક શબ્દ નહીં બોલું. એટલે પિતામાં ભીષ્મ એક પણ શબ્દ ન બોલ્યા. દ્રોણાચાર્યજી પાસે પણ એમ કહ્યું કે તમે મને ભણાવ્યું હતું સત્યમ વદ ધર્મંચર, મેં 32 દિવસે તમને કંઠસ્થ કરીને આપ્યું સત્યમ વદ. ગુરુદેવ કે તું એટલો ભણવામાં નબળો થઈ ગયો કે સત્યમ વદ યાદ ન રાખી શક? મેં કહ્યું, ગુરુદેવ હું ચરિતાર્થ કરું છું મારા જીવનમાં, સત્યમ વદ આજે બોલું એમ નહીં, જીવનમાં અસત્ય કોઈ દિવસ બોલીશ નહીં. તમે મને તેડી લીધો ને ગુરુદેવ, ને કહ્યું કે માગ શું જોઈએ, આજ માગવા આવ્યો, કાલની રાજસભામાં તમારે કંઈ બોલવાનું નથી. એટલે પિતામાં ભીષ્મ જેવો નીચું જોઈ અને એ કંઈ બોલતો ન હોય ત્યારે આવી સ્થિતિ આવે. અને પિતામાં ભીષ્મએ સ્ત્રી ધર્મને બધું વર્ણન કર્યું, પણ પછી કહ્યું કે ક્યાં છે તમારા મામાનો દીકરો, તમારો મિત્ર, તમારો દૂધ, તમારો સારથી, તમારો હિતેજ છું, જેને તમારો દૂધ, તમારો હિતેજ છું, મામાનો દીકરો સમજો એ અખિલ બ્રહ્માંડનો માલિક છે. ઓ, કોઈ દી વિચારતા નહીં કે આ અમારો મિત્ર છે, અમારો સારથી છે, એકવાર તો કૃષ્ણને મારી સામે લઈ આવો. અને જ્યારે કૃષ્ણ સામે આવ્યા ને, પિતામાં ભીષ્મ રડી પડ્યા છે. બાણોની હાથોમાં બાણોની સંયા છે, બધા હાથ બંધાયેલા છે, ભગવાનને ખાલી હાથે કંઈ અર્પણ ન કરાય. રિક્ત પાણો ન ગચ્છે દેવતામ રાજાનમ ગુરુ, રાજા પાસે, દેવતા પાસે, ગુરુ પાસે ખાલી હાથે ન જવાય. અખિલ બ્રહ્માંડનો માલિક છે એની પાસે ખાલી હાથે હું કેમ કહી શકું? એટલે પુષ્પી તાગરા નામના છંદમાં સ્તુતિ કરી છે, જેમાં જેનો ભાવ પુષ્પ જેવો હોય એવા પુષ્પી તાગરા છંદમાં સ્તુતિ કરી છે. બાકી સ્તુતિઓ તો ઘણા બધા
મંદાક્રાંતા ઇન્દ્ર વજ્રા ઉપેન્દ્ર વજ્રા માલિની શાર્દુલ વિક્રીડિતમ. પણ અહીંયા આજે 11મો દિવસ છે, મકર સંક્રાંતિ જેવો દિવસ છે. એ મકર સંક્રાંતિના દિવસે 11મા દિવસે 11 શ્લોકોમાં સ્તુતિ કરીશું, સ્તુતિ કરીશું. એવું લાગે કે પિતામાં ભીષ્મ જેવી કોઈ સ્તુતિ ન કરી શકે. 11 શ્લોકોમાં એક એક શ્લોક જો ઘટિત કરીએ તો ભગવાનનું વર્ણન આપ્યું છે, ભગવાન તમે કેવા લાગો છો. અને આંખમાંથી આંસુ પાડતા પડતા પિતામાં ભીષ્મએ સ્તુતિ કરી છે. અને ભગવાન એવું ન માનતા, ભગવાન ને શુદ્ધ વસ્તુ જ અર્પણ કરવી પડે. મારી બુદ્ધિ પણ એટલી શુદ્ધ છે. ઉપકલ્પિતા અને વિતૃષ્ણા, વિગતા તૃષ્ણા ઇતિ વિતૃષ્ણા, તૃષ્ણા કામના રહિત મારી બુદ્ધિ છે. મારી બુદ્ધિએ કોઈ દિવસ કંઈ કામના જ કરી. અરે લગ્ન કરવાની કામના પણ નથી કરી, રાજસત્તા ભોગવવાની કામના પણ નથી કરી. સતત ને સતત રાષ્ટ્રના હિત માટે બુદ્ધિ વાપરી છે. ઉપકલ્પિતા અત્યંત શુદ્ધ અને કામના રહિત છે. હે પરમાત્મા, મને ખ્યાલ છે આપ હર હંમેશા આનંદમય સ્થિત સ્વરૂપમાં હોવા છતાં પણ અમારા ઉપર કૃપા કરવા માટે સ્વસુખમ ઉપગતે ક્વચિત વિહર્તું, ક્યારેક ક્યારેક તમે ફરવા નીકળો, પ્રકૃતિનો સ્વીકાર કરો છો. અને એવા પ્રકૃતિના સ્વીકાર કરવા વાળા હે પરબ્રહ્મ પરમાત્મા, તમે તો નિર્ગુણ નિરાકાર છો, પણ અમારા જેવા ઉપર કૃપા કરવા માટે તમે સાકાર થઈ દ્વારિકાધીશ થઈને આવો છો. મારી બુદ્ધિ ભગવાન તમને સમર્પિત કરું છું. ત્રિભુવન કમલમ કમલવર્ણમ રવિકર ગૌરવ રામ્બરમ દધામે ગુરુલ ગહુરા રોતન નાચમ વિજય સખેર રસ્તુ મે નવ ત્રિભુવન કમનમ. હે પરમાત્મા, ત્રણેય લોકોમાં તમારા જેવું સુંદર શરીર કોઈનું નથી. ત્રણેય લોકમાં સુંદર શરીર વાળા તમાલ વર્ણમ, તમારો શ્યામ જેવો વર્ણ છે તમાલ. રવિકર ગૌરવ આંબરમ દધાને, તમે જે વસ્ત્ર પહેર્યું છે ને પરમાત્મા, સૂર્યના કિરણો એ વસ્ત્ર ઉપર પડે ને એટલે એ એકદમ પીતાંબર જેવું ચમકે છે પરમાત્મા. સૂર્યના કિરણો જેના ઉપર પડે વસ્ત્રો ચમકતા હોય એવા તમે. અને તમારા વપુહુ અલકહ કુલાબ્જ વૃતાન નાબ્જમ, તમારા વાળ છે વાંકોડિયા છે ને અહીંયા સુધી પહોંચે એવા છે. એવા હે પરમાત્મા, હે વિજય સખે, જેને વિજય મેળવો એવા અર્જુન નામ સખે એટલે મિત્ર. રતિ રસ્તુ મે નવદ્યા અવદ્યા, હે પરમાત્મા તમે અવદ્ય છો. જેની સાથે ઉભા રહ્યો ને પરમાત્મા એનું પણ કલ્યાણ થઈ જાય. મને તો તમારું એ ચિત્ર યાદ આવે કે જ્યારે તમે એ ઘોડાઓ લઈને આવતા હોય, મને યુદ્ધમાં તમારી એ છબી યાદ આવે, એ વિલક્ષણ છબી યાદ આવે. આપના મુખ ઉપર લહેરાતા વાંકડિયા વાળ, ઘોડાના ટપાકાથી ધૂળ ધૂસરિત થઈ ગયેલો તમારો ચહેરો, ઘોડાની જે ડમરી ઉડી છે ધૂળની એ તમારા ચહેરા ઉપર છે. તમે રથ હલાવતા તમારા ચહેરા ઉપર પરસેવોના શ્વેત બિંદુઓ છે. અને પરમાત્મા એ તીક્ષ્ણ બાણો વચ્ચે તમારી ત્વચા કોઈ વિંદતું હોય ને, તમે કવચના મંડિત રૂપમાં, જેમ કોઈ કવચ હોય એને કઈ ન થાય ને એમ અર્જુનનું કવચ તમે હતા, એવા એક કવચ સ્વરૂપ કૃષ્ણ મારું અંતકરણ આપને સમર્પિત કરું છું. યુધિ તુર ગરજો વિધુમ રવિ કચલુલ તસ્રમ શિષ્ટ સરે વિદ્યમાન પચિ વિલસ.
પ્રભુ મને તો એ યાદ આવે, સૈનિકોનું આયુષ્ય તમે ત્યારે જ હરી લીધું, અમે બધા તો મરેલા જ હતા જ્યારે અર્જુને કહ્યું સેનયોર ઉભયોર મધ્યે રથમ સ્થાપય મેચ્યુત, હે અચ્યુત બે સેના વચ્ચે મારો રથ લઈ લે. તમે રથ લીધો ને ભગવાન, તમે આમ દ્રષ્ટિપાત કર્યો જ્યાં તો અમારા આયુષ્ય બધા લેવાઈ ગયા હતા, અમારા બધાનું મૃત્યુ થઈ ગયું ત્યારે. અને એ તમારો ચહેરો મને બરાબર યાદ છે, ડાબા હાથમાં ભગવાન તમારી લગામ હોય, ડાબા હાથમાં લગામ હોય ને જમણા હાથમાં ચાબુક હોય, ડાબા હાથે રસી ખેંચતા હોય એ લગામ ખેંચતા હોય, જમણા હાથથી હાથમાં ચાબુક હોય, એ ચહેરો જોઈને ભગવાન હું પ્રભાવિત થઈ ગયો હતો. અને એ જેટલા મરનારા હતા ને તમારી સામે એને સારૂપ્ય મોક્ષ મળ્યો છે, તમને જોતા જોતા એ સૈનિકો મર્યા છે, ટોટલીનો મોક્ષ થઈ ગયો, એવા બધા ઉપર કૃપા કરનારા તમારા ચરણોમાં મારી પ્રીતિ થાય, બીજું કઈ નહીં પ્રભુ. સ્વનિગમ મપહાય મત પ્રતિજ્ઞા, ભગવાન તમે મારી પ્રતિજ્ઞા રાખવા માટે તમારી પ્રતિજ્ઞા તોડી. કૃષ્ણે પ્રતિજ્ઞા કરી હતી કે મહાભારતના યુદ્ધમાં હું હથિયાર નહીં ઉઠાવું, અને પિતામહ ભીષ્મએ પણ પ્રતિજ્ઞા કરી હતી કે હે યદુનંદન કૃષ્ણ, હે યાદવેશ, તમને હાથમાં જો હથિયાર ન લેવડાવું તો હું ગંગાનો દીકરો મટી જાવ. તમે પણ પ્રતિજ્ઞા કરી હતી, મેં પણ પ્રતિજ્ઞા કરી હતી ભગવાન, એક આવા ભક્તની પ્રતિજ્ઞા રાખવા માટે તમે તમારી પ્રતિજ્ઞા તોડી નાખી, આને કહેવાય ભક્ત વત્સલ. વાસુદેવ કરી ચક્ર ન વધારે તો તુમકો મોહ ન દિખા, લાજત હે મેરી ગંગા કરી હતી. હું ગંગાનો દીકરો ન કેવડાવું જો તમારા હાથમાં હથિયાર ન લેવડાવું. એક મારી પ્રતિજ્ઞા માટે ભગવાને તમે તમારી પ્રતિજ્ઞા તોડી નાખી, આને કહેવાય ભગવાન એના ભક્તની વાત રાખવા માટે પોતાની વાત નીચે લઈ આવે. કૃષ્ણ જીવનમાંથી શીખવું હોય તો શીખજો, બીજાને પ્રાથમિકતા આપો. બીજા આવે આપણે જગ્યા ખાલી કરી દે, અહીં બેસો, તમે મારી જગ્યાએ બેસો, બીજો કોઈ માણસ આવે તો એને હાથમાં પાણીનો ગ્લાસ ભરી દઈએ. મારા માટે તમને પ્રેમ આપવો મારી પ્રાથમિકતા છે. સોલંકી પરિવારની પ્રાથમિકતા અત્યારે એ છે કે આવેલા દરેક વ્યક્તિને મળીને કહ્યું કે તમારો ધન્યવાદ, તમે એક દિવસ પણ અમારા માટે કાઢો, બીજાને પ્રેમ આપવો એ કૃષ્ણ શીખવાડે છે. અને જ્યારે ભગવાન દોડ્યા કે મારા અર્જુનને કંઈ ન થઈ જાય, પિતામાં ભીષ્મના બાણો વાગતા હતા અને એ સમયે અર્જુનને કંઈ ન થઈ જાય એટલે ભગવાન રથનું પૈડું લઈને દોડ્યા હતા. રથનું પૈડું લઈને દોડ્યા ત્યારે ઉપવસ્ત્ર ભગવાનનું નીચે પડી ગયું અને ધરતી ધ્રુજવા લાગી ગઈ. હરિરિવ હંતુમ ઇભમ ગતોત્તરીયમ, એ ઉત્તરીયથી ભગવાન કૃષ્ણ રથમાંની સામે ભીષ્મ પિતામહની સામે દોડ્યા પૈડું લઈને. પિતામહ ભીષ્મ ઉભા રહી ગયા કે મારી દો ભગવાન, તમારા હાથે મને મોક્ષ મળે, અને ભગવાન રોકાઈ ગયા. પિતામહ ભીષ્મએ કહ્યું હે યાદવેશ, પ્રતિજ્ઞા તોડી નાખી, ભગવાન સ્તબ્ધ થઈ ગયા. અને ત્યારે ધરતી ધ્રુજવા લાગી હતી, આ ઉપવસ્ત્ર પડવાથી ધરતી ધ્રુજે નહીં પણ ધરતી વિચાર કરતી હતી હજારો વર્ષો પહેલા મારી આગળ ભગવાન કૃષ્ણએ પ્રતિજ્ઞા કરી હતી કે તારા ઉપરથી પાપીઓનો ભાર હું ઓછો કરીશ. આ 10 દિવસ પહેલા કરેલી પ્રતિજ્ઞા તોડી નાખતા હોય તો મારી પ્રતિજ્ઞાનું શું થશે, એટલે ધરતી ધ્રુજવા લાગી છે. તીરા સ્તુમે મોર
તો યાદ આવે ભગવાન, એક ડાબા હાથમાં લગાવ ને જમણા હાથમાં ચાબુક, ત્યારે જ હું તમારાથી મોહિત થઈ ગયો હતો. બસ હવે આપવા માંગતા હોય તો એક જ છે, અંતે મારી મન વાણી દ્રષ્ટિ અને વૃત્તિ એક થઈ ગઈ. ભગવાનને પ્રાપ્ત કરવા તો આ ચાર એક કરવું પડે, મન વાણી દ્રષ્ટિ અને વૃત્તિ. આ દુનિયામાં જેટલું કરે છે બધું વૃત્તિ જ કરે છે. આ જેટલા પાપો થાય વૃત્તિથી થાય. 10,000 રૂપિયાનો ઢગલો પડ્યો અને 100ની નોટ લઈ લ્યો, એ 100ની નોટ લઈ લેવાથી કંઈ પાપ ન લાગે, પણ 100ની નોટ લઈ લ્યો અને તમારી વૃત્તિ બગડી જાય ને, એ વૃત્તિ જિંદગી ભર ન સુધરે એનું પાપ છે. આ વૃત્તિ પણ એક થઈ ગઈ, મન વાણી દ્રષ્ટિ આત્મ સ્વરૂપમાંથી એક એક સ્વરૂપ થઈ ગયું. છેલ્લે બોલ્યા પિતામાં ભીષ્મ, છેલ્લે તિલક આપી દો આ ભૂમિનું, મને ગુરુ દીક્ષા આપી દો. અને ભગવાને ધરતી પરથી કૃષ્ણે તિલક લગાવ્યું પિતામાં ભીષ્મને. પિતામાં ભીષ્મનું આત્મ સ્વરૂપમાં આવીને એ દિવ્ય જ્યોતિ બહાર નીકળી છે, એ દિવ્ય જ્યોતિ સમાહિત થઈ ગઈ કૃષ્ણમાં, એક આત્મા પરમાત્મામાં વિલીન થઈ ગયો છે. શરીર ભાજા હૃદય હૃદય દશમી વને કદાર્કમેકમ સમધિગતો ભૂત ભેદ અમે જેટલા બ્રાહ્મણો છે ને, એ શાસ્ત્રાર્થમાં દ્વંદમાંથી બહાર ના નીકળીએ. કોઈ એમ કે આ મહાભારતમાં આમ કીધું છે તો બ્રાહ્મણ તત્કાલ બોલશે, નહીં રામાયણમાં આમ કીધું છે, ભાગવતજીમાં આમ કીધું. અમે એ શાસ્ત્રોના દ્વંદમાંથી બહાર ના નીકળીએ. તમે ખેડૂત લોકો છો, તમે લાખો રૂપિયા દાનમાં આપી શકો, પણ સેઢા માટે ઝઘડા ઊભા કરો, સેઢાના દ્વંદમાંથી ખેડૂત ન નીકળે. શિક્ષકો હોય એ ભણાવવાના દ્વંદમાંથી બહાર ન નીકળે. તમે જે ક્ષેત્રમાં છો એ ક્ષેત્રના દ્વંદમાંથી નીકળો નહીં. દ્વંદ નીકળી જાય ને, અહમ બ્રહ્માસ્મિ અયમ આત્મા બ્રહ્મ પ્રજ્ઞાનમ બ્રહ્મ તત્વમસી, એ સ્થિતિ ઉત્પન્ન થઈ જાય, દ્વંદ હટી જાય ને, પડદા હે દુઈકા હટા કરજો દેખા, સિવા મેરે અપને દુજા કુછ નહીં, મુજે મેરી મસ્તી કહાં લેકે આઈ. આ પડદો જ હટાવવાનો છે દૂરીનો, આ દ્વંદનો. બાકી આપણે વયમ અમૃતસ્ય પુત્રાહ, આપણી પરમાત્માના દીકરા છે. મારો બાપ 50 કિલો વજન ઉપાડી શકતો હોય તો હું એનો પુત્ર છું, 25 કિલો ઉપાડી શકું. મારો પરમાત્મા જો એટલો બધો દયાળુ હોય તો હું એનો પુત્ર છું, મારામાં આ ગુણો હોય જ. મમે વાંસો જીવ લોકે જીવ ભૂત સનાતન, આપણે પરમાત્માના અંશ છીએ. એટલે પરમાત્મા જેવો ગુણો રહેવાના છે, એ ભેદ ભ્રમ રહિતની બુદ્ધિ થઈ અને એ તેજ તેજમાં સમાહિત થઈ ગયું. 11મો દિવસ મકર સંક્રાંતિનો દિવસ, અને આજે પાંડવો બધા ત્યાંથી વિદાય લે છે. અને પછી તો જન્મ થયો છે પરીક્ષિત મહારાજજીનો. પરીક્ષિતના જન્મ સમયે બ્રાહ્મણોને બોલાવ્યા છે કે મારા પરીક્ષિતનું જ્યોતિષ જોવું, અને બ્રાહ્મણોએ જ્યોતિષ જોયું છે કે તમારો દીકરો રામ જેવો પ્રતિજ્ઞ બનશે. મૃગેન્દ્ર ઇવ વિક્રાંતો નિષેભ્યો હિમવાનિવ તિતિક્ષુર વસુદેવાસો સહિષ્ણુ પિતરાઃ. તમારો દીકરો સિંહ જેવો પરાક્રમી બનશે, તમારો દીકરો હિમાલય જેવો આશ્રયદાતા બનશે, તમારો દીકરો માતા પિતા જેવો સહિષ્ણુ બનશે, એ પૃથ્વી જેવો તિતિક્ષુ બનશે, એ સમુદ્ર જેવો દુસ્તર બનશે, અર્જુન જેવો ધનુર્ધરી બનશે, બ્રહ્મા જેવો સમતાવાળો બનશે, પ્રહલાદ જેવો નિષ્ઠાવાન બનશે, ભરત જેવો યાજ્ઞિક બનશે, શંકર જેવો કૃપાળુ બનશે. બધા ગુણો કીધા, પણ છેલ્લે એક દોષ કીધો. કુંડળી બ્રાહ્મણો જોઈને દોષ ન કાઢે એવું બને, કારણ કે દરેકની કુંડળીમાં દોષ હોય ત્યારે જ પૃથ્વી ઉપર આવ્યો હોય, બાકી તો દોષ ન હોય તો ઉપર હોયો જાય. કહ્યું કે તમારે આ દીકરાની કુંડળીમાં એક દોષ છે, એક બ્રાહ્મણનો અપરાધ કરશે, એની મશ્કરી કરશે, ને એ બ્રાહ્મણનો એક દીકરો એને શ્રાપ આપશે. શ્રાપ આપવાના કારણે તમારા દીકરાને તક્ષક નામનો નાક કરડશે ને મરી જશે. કે આ તો યુધિષ્ઠિર રોઈ પડ્યા. અમે જિંદગીભર બ્રાહ્મણોની સેવા કરી, અમે બ્રાહ્મણોના પગ પૂજાને, અમારો પુત્ર ભલે એને તક્ષક નામનો નાક કરડે અમને કોઈ ચિંતા નથી,
અમને ચિંતા તો એક વાતની છે કે અમારો દીકરો બ્રાહ્મણની મસ્કરી કરશે, અમે જે બ્રાહ્મણોની પૂજા કરીએ ને. પણ કહ્યું કે ચિંતા ન કરો, પ્રપશ્યતઃ ઉપસૃત્ય મુક્ત સંગ પદમ હરે. એને એક એવા ગુરુ મળશે ને, એ ગુરુ એને મુક્તિ અપાવી દેશે. ત્યારે યુધિષ્ઠિરને શાંતિ થઈ થોડી. યુધિષ્ઠિર રોજ બ્રાહ્મણોને પગે લાગતા, યજ્ઞ કરતા, રોજ ગાંધારી અને ધૃતરાષ્ટ્રને પગે લાગવા જતા. ગાંધારી અને ધૃતરાષ્ટ્ર ત્યાં હતા. ગાંધારી અને ધૃતરાષ્ટ્ર એક વખત પૈસા માંગ્યા કે મારે તર્પણ કરવું છે, શ્રાદ્ધ કરવું છે મારા દીકરાઓને. ભીમે ના પાડી કે તું એ જ ચેવા વાળો છે કે મામકા પાંડવાશ્ચે કિમ કુરવત સંજય, મારા ને પાંડવના પુત્રો શું કરે છે, એ આજે માગે છે અમારી પાસે પૈસા, જેના દીકરાએ સોયની અણી જેટલો ભાગ પણ યુદ્ધ વિના નહીં, એને આપણે પૈસા આપવાના એના શ્રાદ્ધ માટે. યુધિષ્ઠિર કે આપણા ભાઈ છે, આપો પૈસા. ધૃતરાષ્ટ્ર ને ગાંધારી એવી રીતે રહેતા રોજ પગે લાગવા જાય યુધિષ્ઠિર. એક દિવસ વિદુરજી આવ્યા તીર્થયાત્રા કરીને. જોજો એક સંતની વાણીનો પ્રભાવ. વિદુરે આવીને કહ્યું, ધૃતરાષ્ટ્રથી મોટા ભાઈ, મેં તમને આની પહેલા પણ જ્ઞાન આપ્યું હતું. વિદુર નીતિ જેને કહેવાય આપણું, પણ તમારા દીકરાઓ માયનાની આજ તો મારું માનું હવે તો કોઈ નથી રહ્યું. હવે તમે એના ઘરે રોટલા જમો છો જેના દીકરાઓ તમારા એના આની સાથે, તમારા પોતાના દીકરાઓ આની સાથે જગડ્યા. અત્યારે આ રોટલા ખાવાનો સમય નથી, આ વૃદ્ધાવસ્થામાં ભગવાનનું ભજન કરી લ્યો. હવે ચાલો મારી સાથે, જો તમને હૃદયમાં લાગી ગયું હોય તો અહીં રોટલા ખાવાનું છોડો, મારી સાથે ચાલો. એક સંતના વાક્યો સાંભળ્યા ધૃતરાષ્ટ્ર ને ગાંધારી તૈયાર થઈ ગયા કે ચાલો તમારી સાથે જઈએ. પણ ક્યાં જઈએ? કહ્યું કે સપ્તાનામ પ્રીતયે નાના સપ્ત સ્રોત પ્રચક્ષતે, જ્યાં ગંગાજીની સાત ધારાઓ જાય છે. આજે પણ ગંગાજીની સાત ધારા સપ્ત સરોવરમાં છે. હરિદ્વારમાં જ્યાં કચ્છી આશ્રમ ભારત માતા મંદિર છે ત્યાં સપ્ત સરોવર છે. અને એના જંગલમાં જઈને જતા રહ્યા. અહીંયા રોજ પગે લાગવા આવે ને જોઈ ત્યાં તો ખબર પડી કે આજ મારા માતા પિતાને. સૈનિકોને કહ્યું કે જાઓ મારા માતા પિતાને શોધો, યુધિષ્ઠિરે કહ્યું. અને યુધિષ્ઠિરે શોધવાનું કહ્યું ત્યારે નારદજી આવીને કહ્યું કે મળશે નહીં, એ વિદુરજી સાથે જતા રહ્યા. આજથી પાંચમા દિવસે એ આગ લાગશે જંગલમાં, એ બળીને ભસ્મ થઈ જશે દાવાનળમાં. ધૃતરાષ્ટ્ર એની પાછળ ગાંધારી સતી થશે અને વિદુર તીર્થયાત્રામાં જતા રહેશે. એટલે તમે એને શોધવા માટે લાંબો ન નીકળો. બીજું કંઈ ન કરવા સાથે હવે હું પણ તમને કહું છું કે આપ કે રહેને કા ઉચિત સમય નહીં હૈ, તમારા માટે પણ રહેવાનો ઉચિત સમય નથી, તમે પણ નીકળી જાઓ. કારણ કે સંતોને ખબર પડી જાય કે રહેવાનો હવે સમય નથી રહ્યો, અને સંતોને ખબર પડે કે પાપ બહુ વધી ગયું ને, ગામ છોડીને જતા પણ રહે. સંતો જ્યાં બેસે ત્યાં સમજવાનું કે ત્યાં કંઈક પુણ્યબળ હોય ત્યારે જ એ ત્યાં બેઠા હોય. મધુમંતીનો કિનારો પણ પવિત્ર હશે કે આલિદ્રાધીશ ત્યાં જઈને બેઠા, એનો મતલબ કે એવો પવિત્ર આત્મા રોકાઈ જાય જે જગ્યા ઉપર. તમારા ગામમાં કોઈ સાધુ સંતો આવીને રોકાય એટલે સમજવાનું કે અમારું ગામ પવિત્ર છે. તમારા ગામમાં ભાગવતજી આ 15 દિવસમાં બે બે ભાગવત થશે, એનો મતલબ છે તમારું ગામ પવિત્ર છે. હમણાં અમે કથા પૂરી કરીને જઈએ અને પાછી બે કથા કરીને આવી એટલે 15 દિવસ પછી પાછા તમારા ગામમાં છે. પણ એટલું તમને ચોક્કસ કહી દઉં કે આમાંથી જેટલી વાતો કરી એમાંથી એક વાત પણ પાછી કથામાં આવીશ ત્યારે નહીં કરું. તમને એમ થાય કે એ તો પછી એનું એ જ હોય ને શું સાંભળવા જાવ, પણ એના માટે મેં આખું આયોજન અલગ કરી રાખ્યું છે. પાછી કથા કરવા આવી ત્યારે આ વાતો કરી એનાથી પણ અલગ જ વાતો કરીશ. અને કહ્યું કે હવે તમારે રહેવાનો સમય નથી. થોડો સમય રહ્યા. પરીક્ષિતજી મોટા થયા, 36 વર્ષના થયા. પરીક્ષિતજીના લગ્ન કરી દેવામાં આવ્યા. ઉત્તરની પુત્રી ઈરાવતી સાથે લગ્ન થયા. અને લગ્ન થયા પછી કૃષ્ણને મળવા માટે અર્જુનની ઈચ્છા થઈ કે હું જાઉં કૃષ્ણને મળવા. એ દ્વારિકા ગયા છે. 6 મહિના સુધી નથી આવ્યા. અને 6 મહિના સુધી નથી આવ્યા એટલે અહીંયા અપશુકનો થવા માંડ્યા છે. ગાયો સૂર્યની સામે જોઈને રડવા માંડે એટલે સમજવાનું અપશુકન છે. દિશાઓ ધૂંધળી લાગવા માંડે સમજવાનું કે અપશુકન છે. શિયાળીયાઓ ઉગતા સૂર્યની સામે જોઈને રડવા માંડે એટલે સમજવાનું કે અપશુકનો છે. અરે ચીબરી ઘુવર અને કાગડા મસ્તક ઉપર આવીને બેસે એટલે સમજવાનું કે ચોક્કસ કંઈક અઘટિત થવાનું છે. સૂર્ય અને ચંદ્રની ફરતી બાજુ કાળા કાળા કુંડાળા લાગવા માંડે સમજવાનું કંઈક અઘટિત થવાનું છે. આવા બધા અપશુકનો થવા માંડ્યા. હજી 6 મહિના સુધી અર્જુનના કોઈ સમાચાર નથી. અને જેવા જ અર્જુન આવ્યા છે, અર્જુન આવ્યા ત્યારે કૃષ્ણે પૂછ્યું કે અર્જુન કેમ રડે છે? મધુ ભોજ દાશારહ આરહ સાત્વક અંધક વૃષ્ણી આ યદુવંશીઓ બધા છે. આ બધા યદુવંશી બરાબર તો છે કે નહીં? ક્યાં તો